विनमदम स्वागत है। युक्रेन में हजी पण अन्य विद्यार्थी फसायेला है कि जो मूल गुजरात दाहोदना है साथ बात करने प्रयास करीशू। हाल में आप क्या विस्तार में जो ने त्या आगे शू परिस्थिति है जयरे आ युक्रेन तरफ जो रशियन सेना आ रही है तरह। નમસ્તે, હું નકુલ ખંડેલવાલ અત્યારે કીવ સિટીમાં છું, યુક્રેનની, અને સોલોમ્યાન્સ્કી નામક ડિસ્ટ્રિક્ટમાં છું. અત્યારે કહેવામાં આવે છે કે રશિયન સેના નથી, પણ અડધો કલાક પહેલા જ બે બોમ્બલાસ્ટ કે કાં તો મિસાઇલ અટેક થયા અમારા એરિયામાં. 5 કિલોમીટરના દાયરામાં અમને અહીં સુધી ઝટકો આવ્યો છે ને સ્થિતિ બહુ ખરાબ છે. અત્યારે અમે બધા બંકરમાં છીએ, અમારી બિલ્ડિંગના નીચે બંકર અવેલેબલ છે, ત્યાં અમે છીએ અત્યારે. જો આપ બંકરમાં હો અને બંકરના વિઝ્યુઅલ્સ બતાવી શકો કે કેવી પરિસ્થિતિ છે, કેટલા લોકો છે, જો આપ જણાવી શકો તો. અત્યારે આ એક કેબિન જેવું છે અમારા બંકરમાં. અત્યારે મારા સાથે 7 બીજા ભારતીય છાત્રો છે. અમે જેવું તેવું કરીને અત્યારે રહી રહ્યા છીએ અંદર. અને આ બંકરમાં બાજુમાં બધા બિલ્ડિંગ જી નકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ફરી એક વખત આપની પાસે આવી રહ્યો છું. જે દ્રશ્યો પણ હાલમાં અન્ય જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નકુલ, કીવમાં આપ છો, જે જાણકારી અમારી પાસે છે, કીવને હાંસલ કરવા માટે રશિયન સેના કૂચ કરી રહી છે, તો તેને લઈને આપને કોઈ જાણકારી આપવામાં આવી છે? કરી છે, આપવામાં આવે છે, ઘણા પ્રોપોગેન્ડા પણ છે, બટ દોસ્તો દ્વારા, બીજા જે રહેવાના વાસીઓ દ્વારા જાણવામાં આવે છે કે જે મેઇન સડક છે જે વેસ્ટર્ન યુક્રેન થી અને પાર્લિયામેન્ટ હાઉસ સુધી જોડાય છે અને પેરીમેઈ એવન્યુ કહેવામાં આવે છે, એ સડકમાં ઘણા બોમ્બલાસ્ટ, ઘણા બ્રિજ ગિરાઈ દેવામાં આવે છે અને ઘણા બધા ટેન્કો જોવામાં આવ્યા છે, ઇન્ફેન્ટ્રી વેહિકલ જોવામાં આવી છે. અને આવું કઈ નથી કે ખાલી મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટમાં અટેક થાય છે, અત્યારે સિવિલિયન્સ પર ઘણું અટેક થાય છે. આજની તારીખમાં હાલમાં ઘણા ઇન્ફેન્ટ્રી વેહિકલ્સ અને ઘણા સોલ્જર્સ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસમાં ઘુસાયેલા છે અને લોકો તેમના રીતે રજિસ્ટ કરે છે, પણ વધારે ટાઈમ સુધી ચાલે એવું લાગતું નથી. ઘણું અત્યારે કઈ કહી નહીં શકાય કે કેવું છે. અને નકુલ, આપને ત્યાંથી બહાર કાઢવા માટે કેવી રીતે કોઈ પ્લાન કરવામાં આવ્યો છે, તે વિશે આપને કોઈ જાણકારી આપવામાં આવી છે ઇવેક્યુએટને લઈને? અત્યારે અત્યારે એમ્બેસી દ્વારા આટલું જ ઇન્ફોર્મ કર્યું છે કે પોલેન્ડ, રોમાનિયા આવી બધી બોર્ડર્સ પરથી ઇવેક્યુએશન થશે, પણ અમે અત્યારે કીવમાં મોજુદ છીએ અને કીવ થી એ બોર્ડર માની લો કે 600 કિલોમીટર ડિસ્ટન્સ પર છે, એ પણ ડાયરેક્ટ રસ્તો. અને એ રસ્તો જે એક્ઝિટ છે કીવ સિટીની, જે એક્ઝિટ છે વેસ્ટ સુધી, એ એક્ઝિટ ને બ્લોક કરી દેવામાં આવ્યું છે, રસ્તો તોડી દેવામાં આવ્યા છે, બ્રિજિસ બ્લાસ્ટ કરી દેવામાં આવ્યા છે, કોઈ એક્ઝિટ નથી અત્યારે વેસ્ટમાં અત્યારની ન્યૂઝ હિસાબે. અને અમને ઓલ્ટરનેટિવ રૂટ્સ છે, મેક્સિમમ 1400 માઇલ પણ થઈ શકે, 1400 માઇલ્સ કેન બી પોસિબલ ધ ડિસ્ટન્સ વી હેવ ટુ ટ્રાવેલ ટુ રીચ વેસ્ટર્ન બોર્ડર્સ. સો એની બસ સર્વિસીસ અવેલેબલ ત્યાં આગળ, તેને લઈને કોઈ કરવામાં આવ્યું છે આપની સાથે બીજા પણ વિદ્યાર્થીઓ? ઘણું ઘણું બધું ક્રાઇસિસ છે, કઈક કહેવામાં નહીં આવી શકે, ઘણું ફેક ન્યૂઝ પણ છે, પણ લોકો તેમની રીતે જે વેસ્ટ વેસ્ટ સાઈડમાં લોકેટેડ છે, વેસ્ટ સાઈડમાં વેસ્ટર્ન યુક્રેનમાં, તે લોકો બસીસ કરીને જાય છે, પણ ત્યાં પણ કઈક પોઝિટિવ રિઝલ્ટ દેખવામાં આવ્યું નથી. ગઈકાલે ફેક ન્યૂઝના ચપે થયેલા 40 વિદ્યાર્થીઓ ઇવાનો ફ્રાન્કિસ્ક થી પોલેન્ડની બોર્ડર પર ગયા, પણ તેમને ત્યાંથી કહી દીધું કે 90 કિલોમીટર હજુ જવું પડશે તમને કે કરેક્ટ બોર્ડર પર આવવા માટે, અને ત્યાં એમને ઉતારી દેવામાં આવ્યું છે, એવા અમને આવે છે અત્યારે મેસેજીસ. અને ઇન્ડિયન એમ્બેસીએ શું કીધું છે આપને ઇન્ડિયન એમ્બેસી સાથેની વાત? ઇન્ડિયન એમ્બેસી સે યહી ખબર આઈ હૈ કે અભી આપકો આપકે બિલ્ડિંગ્સ કે બંકર મે રહેના હૈ, બિલકુલ બહાર નહીં આના હૈ, જો કીવ સિટી એડમિનિસ્ટ્રેશન આપકો જૈસા બોલે વૈસા આપકો કરના હૈ, થોડા રાશન પાણી અગર આપને અભી રખા હૈ તો ઠીક હૈ, નહીં તો આપકો બહાર તો બિલકુલ નહીં નિકલના હૈ. કર્ફ્યુ ઓર એક્સટેન્ડ કર દિયા હૈ, 5 સે લેકે સુબહ કે 8 બજે તક કા કર્ફ્યુ હૈ, હમ બહોત કમ હમારે પાસ ટાઈમ હૈ બહાર જાને કે લિયે, ઓર બહોત ભીડ લગતી હૈ, હમારે લિયે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હૈ જાકે સામાન લેકે આના. નકુલ, ક્યાં ખાના પીને કે લિયે કુછ સહાયતા મિલ રહી હૈ? લોકલ લોગ હી કર રહે હૈ, મતલબ હમારે જો સાથ મે જો હમારી બિલ્ડિંગ વાલે બંકર્સ મે હૈ વો લોગ ભી અપને હિસાબ સે, બટ અબ હમ લોગ કા મેજરલી વેજીટેરિયન ડાઈટ હૈ, તો હમ લોગ જ્યાદા કુછ ખા નહીં સકતે, તો હમે ચોકલેટ્સ વગેરા એસી ચીજે, કોક વગેરા, એ જો ઉનકે ઘર મે થા વો લા લા કે દે રહે હૈ હમે, બટ યે કબ તક ચલેગા ઇસકા કોઈ કહેને મે મતલબ સહી નહીં હૈ, ક્યુંકી
ये सिचुएशन और खराब होगी, उनके पास भी नहीं बचेगा, तब वो किस तरह से रिएक्ट करेंगे ये हम कह नहीं सकते हैं। और उधर भी काफी पैनिक है, लोकल लोगों में भी काफी पैनिक है फिलहाल। कितने दिन के लिए आपको यहाँ पे रुकना है या कितने समय के लिए यहाँ पे रुकना है, ऐसा कुछ बताया गया है? प्रॉपर गाइडलाइन कुछ दी गई अट्ठाईस है? तारीख तक तो, 28 तारीख तक तो डेफिनेटली, बट कुछ एग्जैक्टली बताया नहीं गया है कि अभी कितने दिन और ये चल सकता है। बट जो हमारे कीव का कर्फ्यू है और मार्शल लॉ है, वो 28 तारीख तक एक्सटेंड किया है आज की तारीख में, आज ही आधे घंटे पहले। ये भी जानकारी मिली है, जैसे कि यूके की गवर्नमेंट ने बताया कि क्यू से 30 किलोमीटर, अभी जो हमें जानकारी है कि 30 किलोमीटर दूर है, तो आप जिस तरह से बता रहे हैं, क्या कोई रशियन सैनिक घुसे हुए हैं, कोई परेशानी उस वजह से भी हो रही है, ऐसा कोई जानकारी आपके पास? कल काफी खबरें आई थी कि काफी रशियन सैनिक घुस चुके हैं, रशियन सेबोटार्स घुस चुके हैं जो कि बिल्डिंग्स को मार्क कर रहे हैं बॉम्ब स्ट्राइक्स के लिए। और आज काफी फोटोज और वीडियोस भी इमर्ज हुई है कि बिल्डिंग्स को मार्क किया गया है, गैस पाइपलाइंस को मार्क किया गया है, वाटर रिजर्वेयर्स को मार्क किया गया है, और अटैक की कोशिश भी करी थी, बट वाटर रिजर्वेयर्स पे अभी अटैक टल गया है थोड़े टाइम के लिए, पर कब तक चलेगा इसका कोई कहना अभी मुमकिन नहीं है हमारे लिए। तो आप जो और काफी सोल्जर्स, काफी टैंक्स और ये मतलब प्लेन्स भी लैंड करने की कोशिश कर रहे हैं कीव के आसपास। क्या सही में क्या खबर है वो कहना अभी मुश्किल है थोड़ा। आप जहाँ पे बंकर में हैं, आपके साथ और कितने जो स्टूडेंट्स होंगे या जो लोकल लोकलाइट्स हैं या तो फॉरेनर्स हैं जो आपके साथ हैं और उनको साथ में रहना है 28 तारीख तक? हाँ, ये मैं आपको बता सकता हूँ कि फिलहाल हमारे के बंकर में अभी हम टोटल 8 लोग हैं इंक्लूडिंग मी, और सब अलग अलग जगह से हैं भारत के। मैं और स्पॉट छोड़ नहीं सकता क्योंकि सिर्फ इंटरनेट कनेक्शन इसी स्पॉट पे है सिर्फ। समझ गया मैं। और ये जो आपके साथ 8 लोग हैं, इसी तरह से बाकी बंकर्स में भी स्थानिक लोग या है या तो भारतीय जो है हमारे कोई गुजराती है वो वहां पे होंगे? डेफिनेटली डेफिनेटली बाजू वाले बंकर्स में भी काफी मतलब बहुत बड़ा है बंकर, तो अलग अलग केबिन्स में अलग अलग जगह पे लोग अपना बनाए हैं, थोड़ा मतलब रहने का, सोने का, खाने का, पीने का सेटिंग किए हैं सब। और आपको कब कितने समय के लिए यहाँ से बाहर निकलना है, कब बाहर निकलना है, ये कुछ बताया जा रहा है आपको? कुछ कुछ बताया नहीं जा रहा है, हम सिर्फ मतलब न्यूज को फॉलो करते हुए, आजू बाजू वाले लोगों से बात करते हुए ही निकल रहे हैं, और हमको तो आजू बाजू लोग भी मना कर रहे हैं कि आप लोग कहीं मत जाओ, आप लोग यहीं रहो, वही ठीक है मतलब जो हो पा रहा है, क्योंकि जो दुकानें भी खुली थी आजू बाजू राशन की या तो पानी की दुकानें जहाँ से हम पीने का पानी लाते थे, वो दुकानें सब बंद हो गई है। गवर्नमेंट की दुकान भी बहुत कम टाइम के लिए खुल रही है, और वो बस अभी तुरंत बताते हैं, फिर तुरंत 2 घंटे में बंद हो जाती है, तो उसका भी कुछ कह नहीं सकते हैं। फिलहाल इलेक्ट्रिसिटी और ये सब चालू है, कार्यरत है वो? इलेक्ट्रिसिटी फिलहाल अभी चालू है, इलेक्ट्रिसिटी चालू है, और हीटिंग का हमें आइडिया नहीं है क्योंकि हम अभी गए नहीं अपार्टमेंट में, और आपके हीटिंग पेरेंट्स वगैरह का के साथ कुछ पता बातचीत नहीं हो है। पाई है? हाँ, रेयरली हो पाती है, धीरे धीरे कभी कभी हो पाती है जब नेटवर्क अच्छा होता है तब। तो उनसे आपने बातचीत की कुछ? यहाँ से गवर्नमेंट की तरफ से कोई हेल्प मिल रही है उसके बारे में कोई जानकारी उन्होंने दी आपको? कोई भी ठोस खबर नहीं है, वही जो इंडियन एम्बेसी कह रही है, जो पोलिश एम्बेसी कह रही है, जो रोमेनियन एम्बेसी कह रही है, वही न्यूज सब इंडिया में भी सर्कुलेट हो रही है। जैसे कि हमें जानकारी इस हिसाब से हंगरी है, ये पोलैंड है, ये जगह से इवैक्यूएट किया जाएगा, तो आप अगर बता सकते हैं हाँ, कि आप वहां पे जाने के लिए कितना किलोमीटर है जो आपको काट के वहां तक पहुंचना पड़ेगा? 567 किलोमीटर्स जो डायरेक्ट रोड है वो है, बट वो रूट्स अभी बंद कर दिए गए, मतलब कि रूट्स बचे ही नहीं है, कीव से एग्जिट ही नहीं बचा है वेस्ट के साइड। अभी 1-2 घंटा पहले वहां पे भी ब्रिजेस वगैरह सब तोड़ दिए गए हैं, तो ऑल्टरनेटिव रूट्स का मिला के समझो कि 1000 किलोमीटर से लेके 1400-1500 किलोमीटर मिनिमम हो ही जाएगा किसी भी तरह से, और वहां भी आगे किस तरह से रूट डिसाइड करना है हमको कुछ नहीं पता है। तो अनलेस एंड अंटिल की कोई गवर्नमेंट अथॉरिटी हमको यहाँ से इवैक्यूएट करा है, हमारे पास कोई ऑप्शन नहीं है, हम खुद से नहीं कर सकते हैं काम। जैसे आप बता रहे हैं एयरपोर्ट तो वैसे भी बंद है, रास्ता भी बंद है, तो कोई ट्रेन से या कोई ऐसा कोई ऑप्शन है जहां से आप निकल सकते हैं? ट्रेन फिलहाल चालू है, बट टिकट्स अवेलेबिलिटी एक दो टिकट्स ऐसे ही टिकट्स है अगले 10 दिनों के लिए, हमारे पास वो भी ऑप्शन नहीं है, और ट्रेन को भी बीच बीच में रोक दिया जा रहा है। लास्ट लास्ट नाइट शायद ट्रेन पे भी अटैक हुआ है, ट्रेन ट्रैक्स पे भी अटैक हुआ है, तो ट्रेन को रोक दिया गया है किसी बंकर के पास में जो वेस्ट साइड जा रहे थे। जी हाँ नकुल, आप हमारे साथ जुड़ायेला रहे जो तो हालमा जे नकुल पण जणावी रहा छे बंकर मा छे तेओ 8 લોકો છે ને આ બંકર ની અંદર ઓકે હા પરિસ્થિતિ એ છે કે લોકો જે છે તેઓને ખાવા પીવા માટે પણ તકલીફ છે, સ્થાનિક લોકો મદદ કરી ઓકે રહ્યા છે. ઓકે કેજો મને લાઈવ જાય એટલે સમાચારોમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.